પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વાલી અને વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ રેગિંગની ઘટના બાદ જુનિયર વિદ્યાર્થીના વાલીએ અન્ય વિદ્યાર્થીઓને ધમકાવતા મામલો વધુ વણસ્યો છે રેગિંગના આક્ષેપ સાથે જુનિયર વિદ્યાર્થીઓના વાલીએ સિનિયર વિદ્યાર્થીઓને અપશબ્દો બોલીને ધમકાવતા અન્ય વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે વિદ્યાર્થીઓમાં ધમકી આપનાર વાલી સામે રોષ છે સમગ્ર ઘટનાને લઈને મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસ શરૂ કરાયા ડીન દ્વારા વાયરલ વિડીયો અને રેગિંગની ઘટના અંગે તપાસ શરૂ કરાય છે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ સોળ અને અઢાર સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા સત્તર અઢાર ઓગણીસ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી દાહોદ સુરત ડાંગ વલસાડ નવસારીમાં ભારે વરસાદ પડશે તાપી દાદરાનગર હવેલી છોટાઉદેપુર દમણમાં પણ ભારે વરસાદની આગાહી સોળ સપ્ટેમ્બરે નર્મદા અને છોટાઉદેપુરમાં ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે સત્તર સપ્ટેમ્બરે નર્મદા તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અઢાર સપ્ટેમ્બરે પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અને અમદાવાદમાં સારો વરસાદ પડશે સુરતનો ઉકાઈ ડેમ એસી ટકા ભરાતા પીવા અને ખેતી માટેના પાણીની રાહત સિત્યોતેર દિવસમાં અઠ્યાવીસ પોઈન્ટ સુડતાળીસ ફૂટ પાણીની આવક થતાં સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ પંચોતેર ફૂટ નોંધાય સુરત તાપી નવસારી વસાડ અને ભરૂચમાં ખેડૂતોને રાહત થશે પાંચ જિલ્લાના ખેતી પાક અનેક કરોડથી વધુની વસ્તીને ઉકાઈનું પાણી મળે છે પાંચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ઉકાઈ ડેમનું પાણી સપ્લાય કરાય છે મા ખોડિયારનું અપમાન કરનાર વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વરૂપ સ્વામીએ આખરે નમવું પડ્યું અને તેમણે માફી માગવી પડી વિવાદિત નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીનો જોરદાર વિરોધ થયો હતો અને વિરોધને જોતાં હવે તેમણે માફી માંગી લીધી છે બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ માફી માગતાં કહ્યું કે તેમનો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો નહોતો છતાં આ નિવેદનથી કોઈની લાગણી દુબાય હોય તો માફી માંગુ છું એટલું જ નહીં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ એ પણ ખાતરી આપી છે કે ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય